આણંદના ઉમરેઠ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે આણંદના બે વિધર્મી યુવકોએ મિત્રતા કેળવી દુષ્કર્મ આચરતા ખંભોળજ પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ હાથ ધરી છે, જ્યાં ઉમરેઠ પંથકની 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પર આણંદમાં રહેતા મોહમ્મદ ફરહાન સાહિદ વોરાએ મિત્રતા કેળવી હતી. આ દરમિયાન સગીરાના એકલતાનો લાભ લઈને યુવકે તેની સાથેના કેટલાક ફોટો પાડી લીધા હતા. આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો. થોડો સમય જતાં વિધર્મી યુવકે વિદ્યાર્થિનીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અમ્માનની ફ્રેન્ડ રિક્વેસ્ટ જે છે સ્વીકારવા દબાણ કર્યું હતું, અને અમ્માનની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ અમ્માન વોહરા સગીરાને ફિલ્મ જોવાના બહાને સગીરાની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસે આ બંને વિધર્મી યુવકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 26/7/2023 ના રોજ ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક ગામના વાલી આવી પોતાની ફરિયાદ હકીકત જાણ કરેલ કે પોતાની દીકરી ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ગામડામાં અપડાઉન કરીને ભણતી હતી. તે દરમિયાન આણંદ ટાઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ ફરહાન સાહિદભાઈ વોરા નાઓએ તેની સાથે દુષ્કર્મ કરેલા અને તેની સાથે ફોટોગ્રાફ પાડી પોતાની પાસે રાખેલો. ત્યારબાદ તેના મિત્રએ જેનું નામ અમાન શકીલભાઈ વોરા તેઓએ પણ આ દીકરીને એ ફોટોગ્રાફ્સ બતાવી અને વાયરલ બતાવીને ધમકી આપી અને ઉમરેઠ તાલુકામાં અલગ અલગ ગામોમાં તથા પીવીઆર સિનેમામાં તેની સાથે દુષ્કર્મ કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનામાં સંડોવાયેલ આ બંને આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.